नमस्कार, आपनु हार्दिक स्वागत छे एज्युकेशन गुजराती चैनलमां। आजे आपणे धोरण पांचमाना पर्यावरण विषयनो नवो कोर्सनो आठमो पाठ, पाठनुं नाम छे मच्छर तथा रोग अने एनी सारवार विषयनो आ पाठमां आपणे शीखवानुं छे। जो तमे नवा व्यूअर हो तो चेनल सब्सक्राइब कर लेजो, बेल आइकन प्रेस कर देजो, वीडियो गमे तो लाइक शेर करजो। प्रश्न पहेलो छे कि नीचेना दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पमांथी साचो विकल्प शोधी तेनो क्रम अक्षर प्रश्न सामे पहेला बॉक्समां लखो। पहेलो प्रश्न छे, मच्छर करડવાથી કયો રોગ થાય છે? આમાંથી તો એ થાય છે મેલેરિયા। મચ્છર કરડવાથી મેલેરિયા નામનો રોગ થાય છે। બીજો પ્રશ્ન, મેલેરિયા રોગની તપાસ માટે આપણે શું કરવું પડે? કે આપણે મેલેરિયા રોગ થયો છે એ તપાસ કરવી છે તો આપણે આપણા લોહીની તપાસ કરવી પડે જે તે દર્દીની। तीजो क्वेश्चन, मच्छरों उपद्रव कई ऋतु में वधु जोवा मळे छे? मच्छरों की संख्या एनो त्रास उपद्रव ए चोमासानी ऋतु में सौथी वधारे जोवा मळे छे। चौथो प्रश्न, लोही में हिमोग्लोबीन की मात्रा घटी जाए तो कयो रोग थाय छे? आपणे लोह तत्व जेने कहे छे हिमोग्लोबीन, ए मात्रा घटी जाए तो पांडु रोग नामनो रोग थाय छे। पांचमो क्वेश्चन, मच्छरोना बच्चा ने शू कहेवामां आवे छे? तो मच्छरना बच्चा ने पोरा पोरा कहेवामां आवे छे, जेने आपणे पूरा पण कहीए छीए। छठो क्वेश्चन, कया सजीव ने मानवनो मोटो शत्रु गणवामां आवे छे? तो माखी छे, माखी ए मानवीनो मोटा मोटो शत्रु छे कीटकोमां। सातमो, नीचेना पैकी कयो रोग मच्छर द्वारा फैलातो रोग नथी? तो पांडु रोग छे ने ए मच्छर द्वारा फैलातो नथी, बाकी मेलेरिया, डेंग्यू अने चिकनगुनिया आ त्रणे त्रण मच्छरथी फैलाय छे। आठमो क्वेश्चन, ग्राम कक्षाए लोकोना आरोग्यनी जवाबदारी कोण उपाड़े छे? गामडा कक्षाए तो ए छे ग्राम पंचायत। ग्राम पंचायत छे ए ग्राम कक्षाए लोकोना आरोग्यनी जवाबदारी उपाड़े छे। बीजो प्रश्न छे, योग्य शब्द वडे नीचेना दरेक विधानमां खाली जग्યા पूरो। पहेली छे, खाली जग्યા मच्छरना करડવાથી મેલેરિયા રોગ થાય તો માદા માદા એનોફિલિસ, मच्छर नाम छे एनोफिलिस पण केवी मादा, मच्छर करડવાથી એ મેલેરિયાનો રોગ થાય છે। બીજો ક્વેશ્ચન, લોહ તત્વની ઉણપથી કયો રોગ થાય? લોહ તત્વની ઉણપથી આપણે પાંડુ રોગ, બરોબર, જે લોહ તત્વ એટલે આપણે હિમોગ્લોબિન જે કહેતા હતા એ જ। ત્રીજો, લોહીની તપાસ ખાલી જગ્યા યંત્ર દ્વારા કરવામાં આવે છે? તો છે માઇક્રોસ્કોપ દ્વારા। ચોથી ખાલી જગ્યા છે, સિંકોના વૃક્ષની છાલમાંથી ખાલી જગ્યા રોગ મટાડવાની દવા બનાવવામાં આવતી હતી તો એ છે મેલેરિયા રોગ મટાડવાની। પાંચમું, ઠંડી અને ધ્રુજારી સાથેનો તાવ એ ખાલી જગ્યા રોગનું લક્ષણ છે તો એ છે મેલેરિયા। છઠ્ઠી ખાલી જગ્યા, ખાસ પ્રકારના મચ્છર કરડવાથી મેલેરિયા થાય છે તેવું શોધનાર વૈજ્ઞાનિક ખાલી જગ્યા હતા તો એ હતા રોનાલ્ડ રોસ। એને એવું શોધ્યું હતું કે ખાસ પ્રકારનો એટલે કે માદા એનોફિલિસ મચ્છર કરવડવાથી જ મેલેરિયા થાય છે એવું રોનાલ્ડ રોસ વૈજ્ઞાનિકે કહ્યું હતું। સાતમી ખાલી જગ્યા, પાણીમાં રહેલા ખોરાકનો પૂરાનો ખોરાક જે પૂરા છે પાણીમાં રહેલ પૂરા એ ખોરાક તરીકે કોણ ઉપયોગ કરે? તો છે માછલી, એવી નાની ગપી માછલી આવે છે બરાબર એ પૂરાને ખાઈ જાય છે। આઠમું ખાલી જગ્યા છે કે રાજ્યમાં લોકોની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય માટે ખાલી જગ્યા મંત્રાલય કામ કરે છે તો એ છે આરોગ્ય મંત્રાલય। ત્રીજો ક્વેશ્ચન છે, નીચેના વિધાન સાચા વિધાન હોય તો ખરા નિશાની, ખોટા વિધાન હોય તો ખોટા નિશાની કરો। પહેલું વિધાન છે, માખીના કરડવાથી ડેન્ગ્યુ નામનો રોગ થાય તો આ વિધાન ખોટું છે। બીજું, બજારું ખોરાક ખાવો એ ખૂબ સારી બાબત છે તો આ વિધાન એ ખોટું છે। ત્રીજું, શિયાળાની ઋતુમાં મચ્છરોનો ઉપદ્રવ વધુ જોવા મળે છે તો આ વિધાન ખોટું છે। ચોથું, ખાબોચિયા અને ખાડામાં ભરેલા પાણી પર કેરોસીનનો છંટકાવ કરવો જોઈએ તો એ પણ સાચું છે જેથી એમાં પોરા ના પડે। પાંચમું, લોહ તત્વની ઉણપથી મેલેરિયા થાય તો વિધાન ખોટું છે। છઠ્ઠું, માખીના બચ્ચાને પોરા કહેવામાં આવે છે તો વિધાન ખોટું છે, મેલ જે મચ્છર છે એના બચ્ચાને પોરા કહેવામાં આવે। ચોથું છે, બંધ બેસતા જોડકા રચો અવિભાગનો બહુવિભાગ સાથે સાચું જવાબ લખવાનું છે તો મેલેરિયા। તો મેલેરિયા છે એ થાય છે મચ્છરો દ્વારા। ટાઇફોઇડ, ટાઇફોઇડ થાય છે માખી દ્વારા। પાંડુરોગ તો એ છે લોહ તત્વની ઉણપથી થાય છે અને પોરા
तो ये मच्छर ना बच्चा ने पूरा कहवाई। दादा एमना साचा जवाब। पांचमो क्वेश्चन, नीचेना प्रश्नना उत्तर एक बे वाक्य में लखो। पहलो प्रश्न छे, मेलेरिया कया प्रकारना मच्छर द्वारा फैलाय छे? तो मेलेरिया छे ए मादा एनोफिलिस मच्छर छे, एने करड़वाथी ज फैलाय छे। बीजो प्रश्न छे, मच्छर करड़वाथी कया कया रोग थई शके बीजा? तो मच्छर करड़वाथी मेलेरिया उपरांत डेंग्यू, चिकनगुनिया अने फाइलेरिया जेवा रोगों मच्छर करड़वाथी थाय छे। त्रीजो प्रश्न, दर्दीना लोहीनी तपासनो रिपोर्ट केम करावामां आवे छे? तो दर्दीने थयेला रोगनी तपास माटे दर्दीना लोहीनी तपासनो रिपोर्ट करवामां आवे छे, कि क्यों रोग थयो छे ए चेक करवा माटे। चौथो क्वेश्चन, पहेलाना समयमां मेलेरियानी दवा शामांथी बनावामां आवती? तो पहेलाना समयमां सिंकोरो जे वृक्ष હતું એની છાલ માંથી મેલેરિયાની દવા બનાવવામાં આવતી હતી। પાંચમો પ્રશ્ન છે, પાંડુરોગ કયા કારણે થાય છે? તો આપણા શરીરમાં રહેલા લોહીમાં હિમોગ્લોબિન એટલે કે લોહ તત્વનું જો પ્રમાણ ઓછું થાય ત્યારે પાંડુરોગ થાય છે। છઠ્ઠો પ્રશ્ન છે, પાંડુરોગ કયા વ્યક્તિઓમાં વધુ જોવા મળે છે? તો પાંડુરોગ એ નાના બાળકો અને ગર્ભાવસ્થામાં સ્ત્રી હોય ને, જ્યારે ગર્ભધારણ કરેલી સ્ત્રી, એમાં પાંડુરોગ વ્યક્તિમાં વધુ જોવા મળે છે, કારણ કે એમાં હિમોગ્લોબિન લોહ તત્વ ઓછું હોય છે એટલે। સાતમું, મચ્છર દ્વારા મેલેરિયા ફેલાય છે આ શોધ કોણે કરી હતી? તો રોનાલ્ડ રોસ નામના વૈજ્ઞાનિકે મચ્છર દ્વારા મેલેરિયા ફેલાય છે એની શોધ કરી હતી। આઠમો પ્રશ્ન, રોગોનો ફેલાવો કરનાર બે સજીવના નામ લખો? તો રોગોનો ફેલાવો કરનાર બે સજીવમાં છે એટલે આમ તો જીવજંતુ કહેવાય, એમાં સજીવ એટલે જ આવી ગઈ મચ્છર અને બીજું છે માખી। નવમો ક્વેશ્ચન, કયા કયા ખોરાકમાં લોહ તત્વ હોય છે? લોહ તત્વ આપણે કેમાંથી મળે? તો એક છે લીલા શાકભાજી, પાલકની ભાજીમાંથી, બાજરામાંથી, ફણગાવેલ કઠોળ એટલે કઠોળના જે ઉગી ગયા હોય કઠોળ આપણે બરાબર ફણગાવેલ કઠોળી કહેવાય, ખજૂર, ગોળ, બીટ વગેરેમાં પૂરતા પ્રમાણમાં લોહ તત્વ હોય છે। દસમું, ટાંકીમાં માછલીઓને મૂકવામાં શા માટે કહેવામાં આવે છે? તો માછલીને ટાંકીમાં મૂકતા તે મચ્છરોના ઈંડા એટલે કે પોરા એ ખાઈ જાય છે, મચ્છરોના ઈંડા એટલે કે પોરા ખાઈ જાય છે બરાબર, એ માટે માછલીને ટાંકીમાં મૂકવામાં આવે છે। છઠ્ઠો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના ઉત્તર લખો। પહેલો પ્રશ્ન, કઈ ઋતુમાં મચ્છર વધારે હોય છે અને તમારા મતે આવું કેમ થતું છે? તો વરસાદની ઋતુ છે, ચોમાસાની ઋતુમાં મચ્છર વધારે હોય છે, કેમ કે વરસાદની ઋતુમાં ઠેર ઠેર પાણી ભરાઈ જાય છે ખાબોચિયામાં, ખાડામાં, જૂના ટાયર હોય બરાબર એમાં કૂડા એટલે કચરો હોય, ફૂટેલા માટલામાં વગેરેમાં ભરાયેલા ગંદા પાણીમાં મચ્છર ઈંડા મૂકે છે, તેથી વરસાદની ઋતુમાં વધુ પ્રમાણમાં મચ્છર થાય છે। બીજો પ્રશ્ન, મેલેરિયા રોગના લક્ષણો જણાવો। પહેલું લક્ષણ છે, દર્દીને ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવે, ઠંડી લાગે ધ્રુજારી આવે ને તાવે આવે, એ મેલેરિયાનું પહેલું લક્ષણ। બીજું લક્ષણ, તાવ અમુક સમય પછી ઉતરી જાય અને ફરી તાવ આવે, ઉતરી જાય અને ફરીથી પાછો તાવ આવે, એ પણ મેલેરિયાનું લક્ષણ છે। આમ ચળ ઉતર્યો તાવ કહીએ છીએ આપણે, ચળ ઉતરનો તાવ આવે એ મેલેરિયાનું લક્ષણ છે। ત્રીજું, દર્દીને માથું હાથ પગ સખત દુખે, માથું દુખે અને હાથ પગ સખત દુખે તો એ પણ મેલેરિયાના લક્ષણ છે। ચોથું, દર્દીમાં અશક્તિ જળાય, દર્દીમાં શક્તિ રહે નહીં, આ મેલેરિયા રોગના લક્ષણ થયા। ત્રીજો પ્રશ્ન છે, પાંડુ રોગ એટલે કે એને એનિમિયા કહેવાય, એનિમિયાના લક્ષણો જણાવો કે પાંડુ રોગના લક્ષણ જણાવો। તો પાંડુ રોગનો પહેલો લક્ષણ છે કે દર્દીના શરીરમાં લોહ તત્વની ઉણપ એટલે કે લોહ તત્વ શરીરમાં ઓછું થઈ જાય, ઉણપ થઈ જાય, એને લીધે હિમોગ્લોબિનનું પ્રમાણ જરૂરી માત્રા કરતાં પણ ઘણું ઓછું થઈ જાય છે, ત્યારે પાંડુરોગ થયો કહેવાય। બીજું, દર્દીને અશક્તિ જણાય, દર્દીને શક્તિ રહે નહીં, સહેજ કાર્ય કરે તો પણ થાક અનુભવાય, થોડું કાર્ય કરે તોય થાકી જાય। ત્રીજું, દર્દીનું શરીર પીડાશ પડતું થઈ જાય છે, દર્દીનું શરીર કેવું થતું જાય, હિમોગ્લોબિન ન રહે એટલે પીળું થતું જાય। ચોથું,
શરીર માં સ્ફૂર્તિ ઓછી જણાય, શરીર માં સ્ફૂર્તિ રહે જ નહીં, ઓછી થઈ જાય. પાંચમું, તેના શારીરિક ઉપરાંત માનસિક આરોગ્ય પણ અસર થાય છે. શારીરિક તો અસર થાય પણ ભેગી ભેગી મગજની માનસિક અસર પણ થાય છે પાંડુરોગમાં. ચોથો ક્વેશ્ચન, લીલ કઈ કઈ જગ્યાએ જોવા મળે છે? તો લીલ છે એ ભીની દિવાલો પર, કૂવાની દિવાલો પર, ટાંકીની આસપાસ ભરાયેલા પાણીમાં, ખાડામાં ભરાયેલા પાણી હોય એમાં વગેરે જગ્યાએ લીલ જોઈ શકાય છે. પાંચમો ક્વેશ્ચન, રોગોનો ફેલાવો અટકાવવા શું શું કરવું જોઈએ? તો પહેલું, આપણી આસપાસની જગ્યામાં ગંદા પાણીના ખાબોચિયા ભરાય નહીં એની તકેદારી રાખવી જોઈએ, કે ખાબોચિયા આજુબાજુ ઘરની આજુબાજુ ક્યાંય ભરાવા જોઈએ નહીં, એની તકેદારી ધ્યાન રાખવાનું. બીજું, મચ્છરોનો ઉપદ્રવ ન થાય એની કાળજી રાખવી. કોઈ એવા ટાયર હોય કે માટલા તૂટેલા પડ્યા હોય, ક્યાંય પણ વસ્તુમાં પાણી ભરાતું હોય એવી જગ્યાઓ ત્યાંથી આપણે સાફ કરી નાખવાની, અલગ કરી નાખવાની, બરાબર, ઘરથી દૂર કરી નાખવાની, એટલે મચ્છરનો ઉપદ્રવ ન થાય એ રીતના. ત્રીજું, ખાદ્ય પદાર્થને ખુલ્લા ન રાખવા જોઈએ અને તેને ઢાંકી જાળીવાળા કબાટમાં રાખવા જોઈએ. ખાદ્ય પદાર્થ એટલે કે જે આપણે ખોરાક છે એને ખુલ્લા નહીં રાખવાનો, કારણ કે એમાં માખી મચ્છર બેસતા હોય, બરાબર, તો એ માખી ખાસ છે એ ગંદી જગ્યા ઉપરથી ખોરાક ઉપર બેસે તો એમાં જમ્સ હોય, કીટાણુ હોય, બરાબર, એટલે ખુલ્લા ન રાખતા એને ઢાંકીને જાળીવાળા કબાટમાં રાખવા જોઈએ. ચોથું, વાસી એટલે કે સવારનું હાંજે ના ખાવું જોઈએ, વાસી તેમજ ખુલ્લો, વાસી હોય ને ખુલ્લો, અથવા તો બજારું કે બજારમાં મળતો હોય ખોરાક ન ખાવો જોઈએ. આવું કરવાથી રોગોનો ફેલાવો અટકાવી શકાય છે. છઠ્ઠો પ્રશ્ન, ગંદુ પાણી શા માટે ન પીવું જોઈએ? તો ગંદા પાણીમાં કચરો હોય, મેલ અને રોગના જંતુઓ હોય છે. કચરો હોય, મેલ હોય, રોગના જંતુઓ હોય, આવું પાણી પીવાથી કોલેરા, ટાઇફોઇડ, મરડો જેવા પાચન તંત્રના રોગો તેમજ ચામડીના રોગો થાય છે. એવું ગંદુ દૂષિત પાણી પીવાથી કોલેરા, ટાઇફોઇડ, મરડો જેવા પાચન તંત્ર, જે પાચનને લગતા તંત્રના રોગો થાય અને ચામડીના પણ રોગ થાય, આમ ગંદુ પાણી પીવાથી આપણે બીમાર પડીએ છીએ. તેથી ગંદુ પાણી પીવું ન જોઈએ. સાતમો પ્રશ્ન છે, માગ્યા મુજબ ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, તમારા ઘર અને પડોશમાં મચ્છર ન થાય તેના માટે તમે શું કરશો? ચાર બાબત લખો. તો પહેલી બાબત, અમારા ઘર, શાળા અને પડોશમાં ક્યાંય પાણી ભરાવા નહીં દેવું. પહેલાં પાણી ભરાવા જ નહીં દેવાનું. ખાબોચિયા અથવા તો બંધિયાર પાણીમાં ખાડા હોય તો એ પૂરી દઈશું, એટલે પાણી ભરાશે નહીં. બીજું, કચરાની કચરા પેટી, કચરો છે એ કચરા પેટીમાં જ નાખીશું અને કચરા પેટી ઢાંકેલી રાખીશું. કચરો તો કચરા પેટીમાં જ નાખો ને, પછી કચરા પેટી પછી ઢાંકેલી રાખવાની. ત્રીજું, કૂલર એટલે કે જે પાણી આપણે ઉનાળામાં ઠંડુ પાણી નાખીને જે ઠંડી હવા મેળવીએ, કૂલર, પછી ઘડા, પાણીની ટાંકી વગેરે સાફ કરીશું, તેની આજુબાજુ પણ ચોખ્ખાઈ રાખીશું, ચોખ્ખાઈ રાખીએ એટલે રોગ ઓછા થાય. ચોથું, ભરાયેલા પાણીમાં, જો કે એવું પાણી હોય કે જે ભરાયેલું જ રહેતું હોય, હે, તેમાં કેરોસીન નાખવાનું અથવા તો ડીડીટીનો છંટકાવ કરવાનો, જેથી એમાં મચ્છરોના પોરા થાય નહીં. બીજો પ્રશ્ન, માખીઓ દ્વારા કયો કયો રોગ થાય છે ને કેવી રીતે થાય છે? તો માખીઓ દ્વારા અતિસાર, અતિસાર એટલે કે ડાયરિયા, ઝાડા જેને આપણે કહીએ છીએ સાદી ભાષામાં, માખી દ્વારા અતિસાર એટલે કે ડાયરિયા, મરડો, કોલેરા, ટાઇફોઇડ જેવા રોગો થાય છે, બરાબર, રોગોને ફેલાવામાં મદદ કરે છે. કારણ કે માખી છે એ ગંદા નાળા, કચરા, એઠવાડ, દર્દીના મળ, ઉલટી પર બેસે છે અને પોતાના પગમાં રોગના જંતુઓ લઈને ખુલ્લા ખોરાક પર બેસે. ત્યાંથી એવા જગ્યા, ગંદી જગ્યા ઉપર આવી એના પગ એમાં બેઠા હોય, પછી એ ખોરાક ઉપર બેસે, એટલે ત્યાં જે ખોરાક ઉપર રોગના જંતુઓને ખોરાક પર ઠાલવે છે. આવો જો ખોરાક ખાવાથી આપણે રોગના ભોગ બનીએ છીએ, જેથી ખોરાક
फूलो वासी ने बजारू खोराक खाव जो ये नहीं। तीजू आपने खुलो खोराक शा माटे न खाव जो जो तो खुलो खोराक पर माखीओ बेसे छे। माखी दर्दीना थूक गमे नथी आवती, माखी ख्याल थोड़ी हुई, दर्दीना थूक हो एना गड़फा उल्टी झाड़ा के गंधवाळ पर ज बेसे, गंदी वस्तु पर ज माखी बेसे अने त्यारे तेना पग के शरीर पर रोगना जंतुओ चोटे छे। आवी गंदी जग्या परथी आवीने माखी अपना खुला जो खोराक हो तो खुला राखेला खोराक पर बेसे छे त्यारे तेना पग अने शरीर पर चोटेला रोगना जंतुओ आ खोराक खोराक में भड़ी जाए। क्या पड़े? खोराक में। आवो खोराक जो आपणे खाईए तो आपणे बीमार पड़िए, तेथी आपणे खुलो खोराक खावो जोईए नहीं, ये खुलो खोराक न खावो जोईए। बराबर। आठमो क्वेश्चन छे, कारण आपो। पहलू कारण छे खोराक ढांकीने राखवो जोईए। खोराक ढांकीने राखवाथी रोगना जंतुओ के धूळना रजकणो, હવામાંથી ધૂળ ઉડતી હોય એના રજકણો ખોરાકમાં ભળતા નથી। ઢાંકેલા ખોરાક પર માખી બેસી શકતી નથી, ઢાંકેલો ખોરાક હોય તો એની પર માખી બેસી જ ન શકે, આથી ખોરાક દૂષિત થતો અટકે છે। એટલે ખોરાક સારો જ રહે છે, ગંદારો થતો નથી, દૂષિત થતો અટકે છે, આથી ખોરાક ઢાંકીને રાખવો જોઈએ। બીજો પ્રશ્ન, આપણા રહેઠાણની આસપાસના ગંદા પાણીના ખાબોચિયામાં ભરેલા ન હોવા જોઈએ। આપણે જે રહેતા હોય, આપણું રહેઠાણ છે, આપણું ઘર છે, એની આસપાસ જો ગંદુ પાણી ભરાયેલું હોય તો તેમાં મચ્છર ઈંડા મૂકે છે, આથી મચ્છરનો ઉપદ્રવ થાય છે। મચ્છર કરડવાથી મેલેરિયા રોગ થાય છે, આથી મચ્છરનો ઉપદ્રવ ન થાય તે માટે આપણે રહેઠાણની આસપાસ ગંદા પાણીના ખાબોચિયા ભરેલા ન હોવા જોઈએ। ત્રીજો પ્રશ્ન, માખી છે એ માનવ જાતનો શત્રુ છે, કઈ રીતના? તો આપણે જાણીએ, બરાબર, માખી છે એનો કચરો, માખી છે ક્યાં હોય તો કચરામાં હોય, ગંદી જગ્યા પર, પછી એઠવાડ તેમજ દર્દીના મળ ઉલટી ગળફા જેવા ગંદા પદાર્થ પર બેસે છે, ત્યારે તેના પગ પર તેમજ શરીર પર રોગના જંતુઓ ચોટે છે। આ રોગના જંતુઓ લઈ તે આપણા ખોરાક પર બેસે છે, ત્યારે આ રોગના જંતુઓ ખોરાકમાં પડે છે, આથી ખોરાક ગંદો અને દૂષિત બને છે। જો આવો ગંદો અને દૂષિત ખોરાક આપણે ખાવાથી બીમાર પડાય છે। આમ માખી મનુષ્યમાં ઘણા રોગોનો ફેલાવો કરતી હોવાથી તે માનવ જાત માટે માખી છે એ શત્રુ કહેવાય છે। નવમો પ્રશ્ન, નીચેના રોગોનો મચ્છરથી ફેલાતા રોગ અને માખીથી ફેલાતા રોગ વર્ગીકરણ કરવાનું છે, અલગ કરવાનું। તો પહેલાં આપણે મચ્છરથી ફેલાતા રોગ જોઈએ, તેમાં છે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા। જ્યારે માખીથી ફેલાતા રોગ છે એમાં ટાઇફોઇડ, મરડો, ચામડીના રોગ છે, કોલેરા અને ઉલટી, આ માખી દ્વારા થાય છે। હવે જે આપણે ઓપ્શનવાળો પ્રશ્ન, એમાં પહેલો પ્રશ્ન છે, રોગના નિદાન માટેના લોહીના રિપોર્ટ ક્યાં કરવામાં આવે છે? તો લોહીનો રિપોર્ટ કરવાનો છે લેબોરેટરીમાં। બીજો પ્રશ્ન, મેલેરિયાના ઉપચાર માટે સિન્કોના વૃક્ષ કયા ભાગનો ઉપયોગ થાય છે? તો થળની જે જાડી છાલ આવે છે એ મેલેરિયાના ઉપચાર માટે અગત્યનો ભાગ ભજવે છે। ત્રીજું, તંદુરસ્ત સ્ત્રીના હિમોગ્લોબિનનું સ્તર કેટલું હોય છે? તો 12-16 g/dl જેટલું। ચોથું છે, નીચેના પૈકી કયો રોગ મચ્છર કે માખી દ્વારા ફેલાતો નથી? તો એ છે પાંડુ રોગ। તો આ તો આપણે ધોરણ 5માં પર્યાવરણ વિશેનું ચેપ્ટર 8મું જોતા રહો। એજ્યુકેશન અને ગુજરાતી ચેનલ અને શીખતા રહો। થેન્ક યુ, આભાર।